महत्वपूर्ण समाचार साबरकांठा दिशा में आवी रहा छे के साबरकांठाना पोसीना साधुफळो प्राथमिक शाळाना शिक्षक सामे पोस्को फरियादनो मामलो सामे आव्यो छे। शाळाना आचार्यने तत्कालीन असरथी कराया हता फरज मौकूफ, तो डिपार्टमेंट द्वारा इन्क्वायरी कराई शरू अने आचार्यनी पोसीना पोलीसे अटकायत करीने वधु कार्यवाही हाथ धरी छे। तो आरोपी आचार्यने आजे ईडर कोर्टमां रजू करवामां आव्या छे। ज्यारे वधुमां जणावशे लाइव 24 ना संवाददाता जे आपणी साथे फोन लाइन पर जोडाया छे, चिराग मेघा। જી શિરાક, શું છે માહિતી? સાધુ ફળો નામની પ્રાથમિક શાળા છે, તે પ્રાથમિક શાળાના આચાર્ય છે, જે આચાર્યએ સ્કૂલની અંદર અભ્યાસ કરતી બાળકીની છેડતી કરી હતી, જેને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। लंपट आचार्य विरुद्ध फरियाद नोधाता हाल तो तंत्र ने फरज पर मुक्त करो है। ईडर पुलिस जो लंपट शिक्षक है, लंपट शिक्षक ने हाल तो अंतरियाळ विस्तार खास तो जो अभन प्रजाति हो प्रजा वच्चे आ प्राथमिक शाळा है। सरकार एक बाजु शिक्षण नो पायो मजबूत करवा माटे अथक प्रयासो करती हो। जारे आ लंपट शिक्षक नी एक बालकी नी साथे छेड़ती थयानी फरियाद सामे आवता समग्र पंथक नी अंदर शिक्षक मेला नी सामे भारे છેડતી થઈ છે તેના માતા પિતા તેના પરિવાર નું શું કહેવું છે? જ્યારે પરિવારે અરજી આપી હતી ને મોડી રાતે ફરિયાદ થઈ છે, જેને લઈ લંપટ શિક્ષક સામે કાર્યવાહી તો હાથ ધરવામાં આવી છે। જોકે ક્યાંક ને ક્યાંક આ શિક્ષક સામે કડકમાં કડક વેલણ અપનાવવામાં આવે તેવી એક માંગ કરવામાં આવી રહી છે, અને પરિવાર પણ આ જ આશા વ્યક્ત કરી રહ્યો છે। જી જો ચિરાગ, આ જે લંપટ શિક્ષક છે તેને આ બનાવ જે બન્યો છે આના પહેલા પણ કોઈ બનાવ સામે આવેલો છે ખરા? જે ચોક્કસ ની વાત ના, જે શિક્ષક છે, જે શિક્ષક નો આજ દિન સુધી હજી અગાઉ કોઈ બનાવ બન્યો હોય તે માહિતી હજુ સામે નથી આવી, પણ ક્યાંક ને ક્યાંક બાળકી જી જોકે હજુ શિક્ષક પોલીસ રિમાન્ડ મેળવ્યા અને પોલીસ તપાસની અંદર જો વધુ બહાર આવે તેવી એક શક્યતાઓ વર્તાઈ રહી છે। તંત્ર કેવા પગલા ભરી રહ્યા છે અત્યારે? જી, તંત્ર એ તો હાલ લંપટ શિક્ષક છે જે આચાર્ય છે શાળાનો તેને ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે, અને પરિવારને પણ બાહેધરી આપી છે, અને સમાજને પણ પોલીસ તરફથી સંપૂર્ણ સાક્ષાત્કાર મળી રહ્યો છે કે કોઈ પણ પ્રકારની કચાસ છે જે કચાસ કે ઢીલાસ રોકવામાં ન આવે અને કડકમાં કડક વલણ અપનાવવામાં આવે અને આ શિક્ષકની સામે એક કડક દાખલો બેસાડવામાં આવે તેવી એક રજૂઆત કરવામાં આવી છે, અને પોલીસ પણ હાલ તો પરિવારને પૂરતો સાક્ષાત્કાર આપી રહી છે। જી, જે શાળાના ડિપાર્ટમેન્ટ છે તે લોકોનું શું કહેવું છે? જે ચોક્કસ શાળાનો પરિવાર છે, પરિવાર પણ પોતે આજે સંસાર બન્યો છે। શાળાના આચાર્ય એટલે કે મુખ્ય શિક્ષક પોતે જ એક નાની બાળકી છે જે અભ્યાસ કરે છે, તે બાળકીની સાથે અડફલા કરે છે, છેડતી કરે છે, જેની ફરિયાદ નોંધાય છે, ત્યારે શિક્ષકો પણ પોતે શરમ અનુભવી રહ્યા છે। જોકે હાલ તો જે લંપટ આચાર્ય છે તેની ધરપકડ થઈ છે, ત્યારબાદ શિક્ષકો પોતે પણ આની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી એક રજૂઆત કરી રહ્યા છે। જી ચિરાગ, આભાર છે આપનો સમગ્ર માહિતી માટે। તો જે રીતે ચિરાગે જણાવ્યું કે પોસીના સાધુ ફળોમાં પ્રાથમિક શાળાના શિક્ષક સામે પોસ્કો ફરિયાદનો મામલો સામે આવ્યો છે, એક માસૂમ બાળકી પર છેડતીનો બનાવ સામે આવ્યો છે, જેમાં શાળાના આચાર્યને તત્કાલીન અસરથી કરાયા હતા ફરજ મોકૂફ। તો ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્કવાયરી કરાઈ છે શરૂ, તો આચાર્યની પોસીના પોલીસે અટકાયત કરીને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। તો આરોપી આચાર્યને આજે પણ ઈડર કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું।